नमस्कार विद्यार्थी, धोरण 9 अंदर अपना आज यूनिट नंबर 6 नाइट ट्रेन एट देवली नो पार्ट 1 समझवानो छे। तो चलो अपने यूनिट नंबर 6 समझिए। व्हेन आई वाज एट कॉलेज, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દહેરા, ત્યારે ઉનાળાની રજાઓ હું હંમેશા મારા દાદીના ઘરે દહેરા જતો, માય એટ માય ગ્રાન્ડફાધર મધર્સ પ્લેસ, એટલે કે મારા દાદીના ઘરે। આઈ વુડ લીવ ધ પ્લેન અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારમાંથી નીકળી દહેરા જતો અને જુલાઈ મહિનામાં અંતમાં પાછો ફરતો। देवली वॉज अ स्मॉल स्टेशन अबाउट 50 किलोमीटर्स फ्रॉम देहरा। देहरा थी 50 किमी दूर देवली नामनु एक नानु स्टेशन हतु। आई वॉज ऑन द बॉर्डर ऑफ द हैवी जंगल ऑफ द इंडियन तेराई, ते तेराई ने गाढ़ जंगल ने अड़ीने हतु। I decided that one day I would get off the train at Deoli and spend the day there. मैं नक्की करियो कि एक दिवस देवली उतरी ने त्यां आखो दिवस पसार करीस। I was 18, हूँ 18 वर्षनो हतो। Visiting my grandmother and the night train stop at Deoli. मारा दादी ने मळवा जई रह्यो हतो अने रातनी गाड़ी देवली उभी रही। A girl came down the platform selling basket. Platform पर टोपलियो वेचनार एक छोकरी आवी। तमे पिक्चर में जोई सको छो। It was cold morning and the girl had shawl across her shoulder. ठंडी सवार हती अने छोकरी ना खभा फरती साल हती। Her feet were bare and her clothes were old. તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા। શી વોઝ યંગ ગર્લ, તે યુવાન હતી। વોકિંગ ગ્રેસફુલી ટુવાર્ડ્સ મી, અને આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી। વેન સી કેમ ટુ માય વિન્ડો, શી સ્ટોપ, તે મારી બારી પાસે આવીને અટકી ગઈ। She saw that I was looking at her intensely. તેણે જોયું કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો. But at first she pretended not to notice. પણ પહેલાં તો તે કશું જ જોતી ન હોય તેવું ડોળ કર્યો। She had a pale skin. તેની ચામડી નિસ્તેજ હતી। શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈ, અને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી। એન્ડ ધેન ધોઝ આઈ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન, અને તેની પેલી કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો મળી। She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં। But when she moved on, પણ જ્યારે તે આગળ ચાલી, I don't know why left my seat and rushed to the carriage door. ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો। શી નોટિસ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન પ્લેટફોર્મ, તેણે મને દરવાજો ઊભેલો જોયો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી। આઈ વોક એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ચાની દુકાન પાસે ગયો। A kettle was boiling on a small fire. ધીમી તાપ પર કેટલી ઉકળી રહી હતી। The girl followed me
બિહાઇન્ડ ધ સ્ટોલ. છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક. તેણે પૂછ્યું, તમારે ટોપલી ખરીદવી છે? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. ટોપલી ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે, ખૂબ જ મજબૂત છે. નો આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મેં કહ્યું, ના, મારે ટોપલી નથી જોઈતી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? અમે ઘણી વાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા અને પછી તેણે પૂછ્યું, નક્કી તમારે ટોપલી નથી જોઈતી? ગીવ મી વન, આઈ સેડ, એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર રૂપી. મને એક ટોપલી આપો, મેં કહ્યું, અને મેં ઉપરની એક ટોપલી લઈને તેને એક રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી પણ હું તે કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, સી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. ગાડી વિસલ વગાડી, તેણે કંઈ કહ્યું પણ ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ અવે. પ્લેટફોર્મ પર પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી ખસી નહીં, પણ તે મારી સામે જોઈ મલકાતી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભી જોઈ શકતો હતો. મિત્રો, આશા છે કે અહીંયા સુધી તમને સમજ આવી ગઈ હશે. યુનિટ નંબર 6 નહીં, અહીંયા સુધી આપણે ફર્સ્ટ પાર્ટમાં રાખી છે. આગળની સમજૂતી આપણે બીજા પાર્ટમાં જોઈશું. ત્યાં સુધી આ સમજી લેજો. થેન્ક યુ.